यो जो योमये धाम्नी ब्रह्मपुरेषु शुभा दिव्ये द्विजे राजते यो धृत्वाऽत्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમનું છપ્પનમું પોલાપાણાનું સ્વામિનારાયણ હરિ સંવત અઢારસો છોતેરના મહાવદી દ્વાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધિ દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આત્મણા દ્વારના ઓરડાની ઓસરી ડોલિયા ઉપર વિરાજમાન હતા અને દોડો ખેસ ફેર્યો હતો અને ઝરિયાન કસુંબલ રેંટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધૂન કરીને એ મુનિજાંજ મૃદંગ લઈને એ કીર્તન ગાતા હતા આપણે આ વચનાઉમાં જોયેલું કે શ્રીજી મહારાજ ગીતાના આધારે પ્રશ્ન પૂછે છે કે ગીતામાં ચાર પ્રકારના ભક્ત ગયા આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની ચારેને નિશ્ચય ભગવાનનો છે પરંતુ જ્ઞાનીને કેમ અધિક કયો તો શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે જ્ઞાની બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો યથાર્થ મહિમા જાણે છે એટલે કે બ્રહ્મરૂપ તે ભગવાનની ભક્તિ કરે છે અને યથાર્થ ભગવાનનો મહિમા જાણે છે એટલે એને બીજી કોઈ કામના નથી અને બીજા જે ત્રણ છે એને બીજી લૌકિક એ કામનાઓ રહી જાય છે કે આત્મદર્શનની પણ એક કામના રહી જાય છે એટલા માટે એને મોટી ખોટ બતાવી આ વાત કર્યા પછી શ્રીજી મહારાજ હવે બીજી જે વાત કરે છે એની પણ આપણે વાત જોયેલી શ્રીજી મહારાજ કે કોઈ પ્રકારની વાસના ન હોય અને વૈરાગ્ય એના યોગ્ય કરીને અહંકારે યુક્ત વર્તે તો પણ શ્રીજી મહારાજ કહે છે કે એ પણ એની અંદર એ મોટી ખોટ છે એ પણ શ્રીજી મહારાજે વાત કરી પછી મહારાજ કહે છે કે આત્મજ્ઞાન હોય કે પછી ભગવાનની ભક્તિ હોય એનો પણ જો અહંકાર હોય તો પણ શ્રીજી મહારાજ કહે છે કે એ પણ મોટી ખોટ છે એ શ્રીજી મહારાજે વાત કરી માં એ આ વાત આપણે વાંચીશું અને જેને કોઈ જાતની વાસના ન હોય ને તીવ્ર વૈરાગ્યવાન હોય જો અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિશે મોટી ખોટ છે અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દિનવચન બોલાય નહીં તો પણ એને વિશે મોટી ખોટ છે તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે જેમ સલાટ કૂવો ખોદતો હોય ને જો હેટે પાણો બોલે તો સલાટ એમ કહે છે પાણી ઘણું થશે અને જો ઉપરથી રણકતો હોય ને માહી કાપે તારે અગ્નિ જરે તો સલાડ એમ કહે છે એ કુવામાં પાણી થશે તો અર્ધાકોષનું કે પાકોષનું થશે પણ વધુ નહીં થાય તેમ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તે મોટો તો કહેવાય પણ જેવું અર્ધાકોષનું કે પાકોષનું પાણી થયું એવો મોટો થાય પણ જેવા નિર્માણી ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ્યામાં ન આવે માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં તો એ પુરુષના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે હવે કોઈ પ્રકારનું માન ન રાખવું એમાં વાત કરે છે કે વૈરાગ્યનું પણ માન ન રાખવું આત્મજ્ઞાનનું ભક્તિનું કોઈ પણ પ્રકારનું એટલે કે ધર્મનું કોઈ પણ ગુણનું માન ન રાખવું એની વાત આપણે જોતા હતા મોટા પુરુષના જીવનની અંદર આપણે જોઈએ છે એની અંદર અનંત શુભ ગુણો છે તીવ્ર વૈરાગ્ય આત્મજ્ઞાન બધું જ છે છતાં પણ લેશ માત્ર પણ એનો અહંકાર નથી એ કેવી રીતે ભળે ખબર પડે યોગીજી મહારાજના જીવનની અંદર જોઈએ તો કેવો તીવ્ર વૈરાગ્ય અન્કુટના દિવસે ઉપવાસ કરે અને ઘણા બધા પ્રસંગો આપણે જાણીએ છીએ કે સારો પદાર્થ એમને પ્રાપ્ત થાય તો મૂંઝાય એમને મૂંઝવણ થાય એવો તીવ્ર વૈરાગ્ય યોગીજી મહારાજના જીવનની અંદર હતો પરંતુ યોગીજી મહારાજના જીવનની અંદર જોઈએ તો યુવકો જે કોલેજના રંગે રંગાયેલા યુવકો પણ યોગીજી મહારાજ પાસે દોડી દોડીને જતા જેવું વેકેશન પડે એવા તરત જ વેકેશનના દિવસે જે સ્કૂલમાંથી પરીક્ષા પૂરી થાય છેલ્લી અને એ જ દિવસે નીકળી જાય યોગીજી મહારાજ પાસે જાય હોય યોગીજી મહારાજ એ વખતે તો ઉનાળાના દિવસોની અંદર સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરતા હોય જે કોઈ વ્યવસ્થા ન હોય ખાવા પીવાની વ્યવસ્થા ન હોય ઓઢવા પાથરવાની વ્યવસ્થા ન હોય ખાલી ચાદર પાથરીને સૂવું પડે ઓશીકવું કે કંઈ મળે નહીં અને કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એની અંદર પણ યોગીજી મહારાજ પાસે દોડીને જતા યોગીજી મહારાજને અંતરમાં તીવ્ર વૈરાગ્ય હવે આ બધા યુવકોના જીવન જોઈએ તો એમની અંદર કોઈ વૈરાગ્ય નહીં પરંતુ તેમ છતાં પણ એમને યોગીજી મહારાજ પાસે જવું ગમતું બાકી એવો જે તીવ્ર વૈરાગ્યવાળો હોય ને અને બીજો કોઈ રજોગણી માણસ હોય ને એની પાસે જઈ ન શકે એને દાહ એને તણખા જરે પેલા નથી અને જાણે જતા એ પહેલાં બીક લાગે પણ યોગીજી મહારાજ પાસે તો બધા દોડી દોડીને જતા તો એ જ બતાવે છે યોગીજી મહારાજને વૈરાગ્યનો ખખા નથી બીજાને વૈરાગ્યની ખખા હોય ને એટલે એનો વૈરાગ્ય દજાડે ત્યારે યોગીજી મહારાજનો વૈરાગ્ય એ પોતે જૂનાગઢની રીતમાં વર્તનારા તેમ છતાં પણ આ બધા કોલેજના રંગા રંગે રંગાયેલા યુવાનો એ પણ પ્રેમથી યોગીજી મહારાજ પાસે રહી શકતા એનું કારણ યોગીજી મહારાજને વૈરાગ્યનું પણ માન નહોતું પ્રમુખસંઈ મહારાજના જીવનમાં વર્તમાન કાળે મહંત સાંઈ મહારાજ બધાના જીવનની અંદર આપણે જોયેલું છે પ્રમુખ સાંઈ મહારાજ એકવાર સારંગપુરની અંદર હતા અને સ્વામી પાસે ચાર પ્રકારનો આઈસ્ક્રીમ લઈ આવ્યા સંતોએ જાતે બનાવેલો એ કરી ભક્તની રસોઈ હતી એટલે સંતોએ સ્વામી પાસે ચાર વાગે મૂક્યો અને સ્વામીને વાત કરી કે સ્વામી અંગીકાર કરો બહુ આગ્રહ કર્યો ત્યારે સ્વામી બાપાએ પોતે એક જ આઈસ્ક્રીમ થોડો ચમચીનો આગળનો ભાગ એ સહેજ બોળી અને જીભ ઉપર મૂકીને તરત પાછો સ્વામીએ ચમચી મૂકી દીધી એટલે બધા સંતો હતા જેની રસોઈ તેને બધાએ કીધું કે બાપા થોડો અંગીકાર કરો આ બીજા ત્રણ પ્રકારના બાકી રહી ગયા સ્વામી કે બધું એકનું એક જ છે ને હવે આઈસ્ક્રીમની અંદર એકનું એક લાગે વેનીલાનો હોય કાજુ દ્રાક્ષનો હોય કે ચોકલેટનો હોય જુદી જુદી ફ્લેવરનો હોય તો આપણને થાય કે ભાઈ આ એક લીધો હોય ને તો આપણને થાય કે બીજો રહી ગયો કે આ બીજી ફ્લેવરનો રહી ગયો એવું લાગે સ્વામી કે બધું એકનું એક જ છે બહુ આગ્રહ કર્યો સ્વામી બાપાએ ના લીધો એ વખતે બધા જેની રસોઈ હતી એમણે આગ્રહ કર્યો સ્વામી કે અમે લઈ લીધો પછી બધાએ કીધું કે સ્વામી આપ તો આ લીધો કહેવાય જ નહીં ચાખ્યો પણ ના કહેવાય આ એક ચમચીનો આગળનો ભાગ બોળ્યો એ ચાખ્યો પણ ના કહેવાય સ્વામી કે આને જ ખાધો કહેવાય પછી બધાએ કીધું કે સ્વામી અમે તો બધા બબે ત્રણ ત્રણ વાટકા ખાઈ જઈએ સ્વામી એ વખતે જે બોલ્યા પ્રમુખ સાંઈ મહારાજ સ્વામી કે સંતો હરિભક્તો જમે ને એમાં હું રાજી બીજો હોય ને તો કે શું ખાવા પીવા માટે આવ્યા છો મોટું લાંબુ લેક્ચર આપે પણ સ્વામી બાપાના જીવનની અંદર જોયું કે જો પોતે એક ચમચીનો આગળનો ભાગ બોળ્યો ને એને કે સ્વામી કે આને જ ખાધો કહેવાય અને બીજા બબે વાટકા ખાય ને તો પણ સ્વામી કે એમાં હું રાજી દેખીને રાજી થાય બેસે ઘણી વખત તો વિદ્યાનગરની અંદર પણ કેટલી વખત આપણે જોયું છે કે યુવકો આઈસ્ક્રીમનું બધું રાખે સ્વામી પોતે ત્યાં આગળ સોફો નાખીને બેસે યુવકો જમતા હોય એકબીજાને જમાડતા હોય તો જોઈને રાજી થાય સંતો પણ જમતા હોય યુવકો જમતા હોય તો બાપાએ જોઈને રાજી થતા તો જો આ મોટા પુરુષના ત્યાગ વૈરાગ્ય એ કોઈને ધજારતાનીનું કારણ શું એમને આ ત્યાગ વૈરાગ્યનો અહંકાર નહોતો તો શ્રીજી મહારાજ કહે છે કે વૈરાગ્યનો પણ અહંકાર ન રાખવો પછી કહે છે કે આત્મજ્ઞાનનો પણ અહંકાર ન રાખવો અને ભક્તિનો પણ ન રાખવો ભક્તિની તો આગળ બીજી પણ વિશેષ વાત કરે છે કે એનો પણ અહંકાર રાખે તો શું પ્રશ્ન આવે હવે આત્મજ્ઞાનની તો વાત જવા દઈએ પણ નોર્મલ સામાન્ય જે જ્ઞાન હોય ને વાંચ્યાર્થ જ્ઞાન બે શાસ્ત્રોનું જ્ઞાન હોય કે બીજું બધું જે જ્ઞાન હોય વચનામૂર્ત કે આપણા સાંપ્રદાયિક ગ્રંથોનું બધું જે જ્ઞાન હોય જે જ્ઞાનથી ઠસોઠસ ભરેલો હોય અને એનો જો અહંકાર હોય ને તો અહંકાર એ જણાઈ આવે ખબર પડે કે ભાઈ આને એનો અહંકાર હશે એટલે જ બ્રહ્માંડ સમયે કીધું ને માન તજી સંતન કે મુખસે પ્રેમ સુધારસ પીજે હો નિષેદીને સંત સમાગમ કીજે મોહન સાહેબ મહારાજે ખૂબ સુંદર મનન આપેલું જે માન તજીને સમાગમ કરવાનું કેમ કીધું કથા સાંભળવાનું કેમ કીધું કારણ કે જે જ્ઞાનનો અહંકાર લઈને ફરતો હોય ને એને બધું જ હું જાણું છું એવો અહંકાર હોય એટલે એની અંદર કશું ઉતરે જ નહીં કથાનો એક શબ્દ પણ એને ઉતરતો નથી અને કાં તો એને એને આ આતું બધું એનવીએ જ છે આ તો મને બધી ખબર જ છે તો પણ એ કથા રસ અંતરની અંદર ઉતરે નહીં તેઓ જ્ઞાનનો અહંકાર પણ શ્રીજી મહારાજ કે રાખવો નહીં મહારાજને આવો કંઈ અહંકાર ગમતો નથી અંત્યનું છવ્વીસમું વચનામૃત છે અંત્યના છવ્વીસમું વચનામૃતની અંદર શ્રીજી મહારાજે પોતે કહ્યું કે અમને શું નથી ગમતું એની વાત શ્રીજી મહારાજે કરી છે અને શું ગમે છે એની પણ વાત શ્રીજી મહારાજે પોતે કરી છે મહારાજે પોતે એની અંદર કહ્યું પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે એમને અહંકાર ન ગમે તે અહંકાર ભક્તિપણાનો હોય ત્યાગ ભણાનો હોય વૈરાગ્ય ભણવાનો હોય બ્રહ્મપણાનો હોય સમજણનો હોય વર્તમાન પાડ્યાનો હોય એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે મહારાજ ક્યાં કોઈ પ્રકારના થોડા ઘણા એ મહારાજે કે વૈરાગ્યનો ત્યાગનો આ પછી આત્મજ્ઞાનનો સમજણનો વર્તમાન પાડ્યાનો એટલે કે ધર્મનો કોઈ પ્રકારનો જે જે અહંકાર છે એ શ્રીજી મહારાજ કહે અમને ગમતો નથી તો જો ભગવાનને જે ગમતું નથી એ આપણે એનો ત્યાગ કરવાનો આપણે ઘણી વખતે કેવું કે લોકોને બતાવવા માટે કરતા હોઈએ છીએ કંઈ પણ ધર્મ નિયમ પાળીએ આરતીમાં આવીએ કથા કરીએ કે કથા સાંભળીએ પ્રદક્ષિણા કરીએ માળા કરીએ પૂજા કરીએ કોક જુએ તો પૂજા એકદમ આમ ટટ્ટાર થઈને વ્યવસ્થિત આમ કરીએ માનસિક કરીએ તો જાણે આમ ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયો હોય એવી રીતે માનસિક કરીએ કોક જોતું હોય તો અને કોઈ ના જતું હોય ત્યારે તો બધું રગસ્યા ગાળા જેવું એમને એમ થઈ રાખે તો એ શું બતાવે છે કે અહંકાર છે માને કરીને બધું કરીએ છે જ્યારે મોટા પુરુષના જીવનની અંદર જોઈએ તો લેશ માત્ર એ ગમે તેટલી જાહેરમાં લાખો માણસની હાજરીની અંદર પ્રમુખ સાઈ મહારાજ પૂજા કરતા જન્મજયંતિના દિવસો હોય ત્યારે અને એકલા પૂજા કરતાં પણ જોયા છે અથવા તો સામાન્ય પાંચ દસ જણા હોય અને એવી રીતે પૂજા કરતા હોય એની અંદર પણ જોયેલા છે પણ કોઈ જ ફેરફાર નહીં એક સરખી રીતે સ્વામીને પૂજા કરતા જોયા છે તો એમને ભગવાનને પ્રસન્ન કરવા માટે કરે છે માન માટે એ કંઈ કરતા નથી એટલે આ બધા જ માનનો મહારાજ પોતે કહે છે કે ત્યાગ કરી દેવાનો અને શુદ્ધ ભાવથી ભગવાનની ભક્તિ કરવાની મહારાજે મધ્યના એકતાલીસમાં વચનાઓની અંદર લખ્યું શ્રીજી મહારાજ કહે છે કે ભક્તિ કરે ત્યારે માનનો સ્વાદ આવે ને તો ભક્તિ કરે અને રતનજી કે મિયાજી જેવા એ કોક જ કરતા હશે કે માન રહિતની ભક્તિ તો આપણે જે કંઈ કરીએ થોડું કરીએ પણ એની અંદર માન આવવા દઈએ નહીં આ મોટા પુરુષના જીવનની અંદરથી આપણે શીખવાનું છે ગુણાતીતાન સ્વામીએ ચોથા પ્રકારની સ્વામી વાત છે એની અંદર લખ્યું સ્વામી કે કે પોતામાં જે જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ ઘણા છે ને બીજાને દેખાડવા માટે કરતા હોય બીજાને બતાવે કે ભાઈ હું આવી રીતે ભક્તિ કરું છું સેવા કરું છું સત્સંગ કરું છું આવી રીતે બતાવવા માટે કરતા હોય નહીં ધર્મા તો નોંધાવવાનો હોય કે લખણી હોય ને તો કે પહેલાં એ કેટલા લખાયા ભાઈ એણે જેટલા લખાયા એટલા ભાઈ તારી કેપેસિટી પ્રમાણે તમે લખાવો ને પણ ના પહેલાં એ લખાય એના કરતાં હું વધારે લખાવું એના કરતાં હું કંઈ કમ નથી તો જો સેવા કરે છે પણ એની અંદર માનનો સ્વાદ આવે છે કે મને વખાણે કે મારા જેવી સેવા કોઈએ કરી નથી તો શ્રીજી મહારાજે ગુણાત્યાન સંયું કે પોતામાં જે જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ પછી બીજું લખ્યું કે ઘણા કેવા હોય દેખાડે પણ નહીં અને ઢાંકે પણ નહીં સેજે સેજે વર્તા હોય કે બીજા દેખે એવું આ મનની અંદર અંતરની અંદર ઈચ્છા હોય એટલે ઢાંકે નહીં અને દેખાડે અને એમને એમ વર્તા હોય તો ગુણાત્યાન સં મધ્યમ દેખાડે પણ નહીં અને ઢાંકે પણ નહીં એ મધ્યમ અને જે ઢાંકી રાખે છે પોતાના ગુણને જે ઢાંકી રાખે એ ઉત્તમ છે આ મોટા પુરુષના જીવનની અંદર આપણે જોયું છે મોહનસાઈ મહારાજ પોતાનો જ પ્રસંગ કહે છે યોગીજી મહારાજ સાથેનો કે વિનુ ભગત પાર્ષદ તરીકે હતા અને વર્ણામાની અંદર હતા અને યોગીજી મહારાજ સાંજે એમને દાળ દુખતી હતી એટલે રાત્રે જમવું નહોતું બીજા સેવકો અને બીજા હરિભક્તો બધા જમવા માટે ગયેલા અને વિનુભગત એક હતા એમને ઉપવાસ હતો એટલે એમને પણ જમવું જમવાનું નહોતું હવે ઘણા વખતથી યોગીજી મહારાજને એક પ્રશ્ન એમના મનની અંદર ઘોડાતો હતો એ પૂછવો હતો પણ યોગીજી મહારાજને પૂછતા હતા પણ ખરા બધા યુવકો પણ યોગીજી મહારાજ કે જવાબ સરખો આપતા નહોતા યોગીજી મહારાજને આ ઢીચણની નીચેમાં પાછળનો ભાગ છે ત્યાં આગળ મોટો ખાડો બળી ગયેલો એટલે યોગીજી મહારાજને ઘણા બધાએ પૂછ્યું તો યોગીજી મહારાજ કે અમે નાના હતા ને ત્યારે જતા ગાડું ભટકાયું ગાડું ભટકાયું હોય તો ઢીચણે ભટકાય આગળના ભાગમાં ભટકાય અને ગાડું ભટકાય તો એ કી આટલો ખાડો થોડો પડી જાય યોગીજી મહારાજ કંઈ જવાબ આપતા જ નહોતા આ વખતે એકાંત હતું અને કોઈ હતું નહીં એટલે વિનુભગતે એટલે કે મોહનસિંહ મહારાજે બહુ ભારપૂર્વક યોગીજી મહારાજને આજીજી કરી વિનંતી કરીને પૂછ્યું કે બાપા શું છે તમે વાત કરો એટલે યોગીજી મહારાજે પોતે વિજ્ઞાનદાસ સાથેના જે બધા પ્રસંગો કહ્યા અને એમણે પોતે સાણસીથી બધો માંસનો લોચો કાઢી નાખેલો એ બધી વાત કરી અને પછી તો ઘણા બધા પ્રસંગો પૂછ્યા અને બધી વાત કરી કે સો વખત ધૂંબા મારેલા અને ગરદાપાટું મારેલા અને ઘણી બધી વાતો યોગીજી મહારાજે બધા પ્રસંગો કહ્યા વિનુભગતને તો બહુ આશ્ચર્ય થયું કલ્પનામાં પણ ના આવે એવી બધી વાતો આવી બહાર એટલે એમને તો રાત્રે પણ ઊંઘ ના આવી એટલે પછી રાત્રે શું કર્યું એમણે પોતે યોગીજી મહારાજે જે પ્રસંગો કહ્યા હતા એ બધા પ્રસંગો લખી દીધા સત્તર પાના ફૂલસ્કેપના ભરાયા એટલું લખાણ થયું એટલા બધા પ્રસંગો તાત્કાલિક હતું એટલે બધું યાદ કરીને લખી દીધું હવે એમને વિચાર થયો કે આ યોગીજી મહારાજના બધા પ્રસંગો છે તો મુંબઈની અંદર બધા યુવાનો યોગીજી મહારાજના યોગમાં આવેલા છે એમને યોગીજી મહારાજે કેટલું બધું સહન કર્યું છે એની ખબર પડે એના માટે કે આપણે આ પત્ર મોકલી આપીએ આ પ્રસંગો મોકલી આપીએ પણ એમને વિચાર આવ્યો કે આ પ્રસંગો પહેલીવાર જ બહાર આવે છે કોઈ માનશે નહીં એમ જ કહેશે કે ભાઈ આ ભગતે અતિશયુક્તિ કરીને લખી દીધું છે યોગીજી મહારાજનો મહિમા કહેવા માટે જો અમે યોગીજી મહારાજની જો સહી કરાવીએ ને તો સિક્કો વાગી જાય એટલે બીજે દિવસે યોગીજી મહારાજની સહી કરાવવા માટે આ પત્ર લઈને ગયા સત્તર પાના ભરીને હતા હવે મોહનસાઈ મહારાજની શૈલી કેવી છે આમ શોર્ટમાં લખવાની શૈલી છે કે અક્ષરજીવન સ્વામી જેવી શૈલી નથી કે અક્ષરજીવન સ્વામી સાહિત્યકાર છે એટલે તમારે બે લીટીના પ્રસંગને પણ બે પાના ભરીને બધું પ્રકૃતિનું વર્ણન કરીને સૂર્યન ચંદ્રન બધું જાત જાતનું વર્ણન કરે બધું ફૂલડા ખીલવે બધું કેટલું કરે ને પછી એ લખે તો એ બે પાના ભરાય તે મોહનસાઈ મહારાજને એવું નથી એ તો જે પ્રસંગ બન્યો એઝ ઇટ ઇઝ લખે તો ટૂંકમાં લખી જાય તેમ છતાં પણ સત્તર પાના ભરાયેલા અને પછી મોહન મહારાજ પોતે આ વિનુ ભગત યોગીજી મહારાજની સહી કરાવવા માટે ગયા યોગી બાબાએ કીધું કે ગુરુ આ આટલો મોટો પત્ર કોઈનો આવ્યો નથી ને આટલો મોટો જવાબ શેનો થયો આ એટલે એમણે કીધું કે બાપા આ તો ગઈકાલે આપે જે બધા પ્રસંગો કહ્યા ને એ પ્રસંગો મોકલવાશે કે કોને કે બધા યુવકોને એમને બળ મળે ને કે આપે કેટલું બધું સહન કર્યું છે આપનો મહિમા સમજાય યોગીજી મહારાજે સહી કરવાના બદલે આખો પત્ર ફાડીને ફેંકી દીધો ફાડી નાખ્યો અને પાણી આપીને કીધું કે આજથી નિયમ લો કે આજ પછી ક્યારેય આ પ્રસંગો કોઈને કહીશ નહીં ફાડી નાખ્યો આખો પત્ર બીજા તો રાજી થાય કે ચલો અત્યાર સુધી તો આપણે સહન કર્યું કોઈને જણાવ્યું નહીં હવે સહેજે સહેજે બધે વાત બહાર પડતી હોય વાત ખબર પડતી હોય તો શું વાંધો છે રાજી થાય ઉડતાના અને યોગીજી મહારાજ ફાડી તો નાખ્યો પણ સાથે સાથે નિયમ પણ આપી દીધો કે કોઈને આ પ્રસંગો કહેવા નહીં અને અનુભવસિંહ મહારાજે વર્ષો સુધી કોઈને પ્રસંગો કહ્યા નહીં પછી આ યોગીજી મહારાજનું જીવન ચરિત્ર આપ યોગીજી મોહન સાંઈ મહારાજ આ પ્રસંગ પાછો કહેતા કે મોહન યોગી બાપે આ બધા પ્રસંગો કીધેલા પણ કયા પ્રસંગો કીધા હતા એવું કંઈ જ કહે નહીં યોગીજી મહારાજનું જીવનચરિત્ર લખવાનું હતું ત્યારે પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞા થઈ યોગીજી મહારાજની આજ્ઞા એટલે પ્રમુખ સાંઈ મહારાજની જ આજ્ઞા છે પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞા એટલે યોગીજી મહારાજની આજ્ઞા માનીને પછી સ્વામીએ કીધું એટલે એમણે પછી બધા પ્રસંગો ઈશ્વરજન સ્વામીને બધી વાત કરી જેથી કરીને જીવન ચરિત્રની અંદર યોગી બાપાને બધાને મહિમા ખ્યાલ આવે કેટલું સહન કર્યું છે ખ્યાલ આવે પછી કીધા પણ વર્ષો સુધી એમણે ક્યારેય કોઈને પ્રસંગો કીધા નહીં પણ યોગીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે કે ગુણોને ઢાંકે પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર પણ આપણને જોવા મળે કે પ્રમુખ સાંઈ મહારાજ પોતે એક સારંગપુરની અંદર હતા અને શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી તરત જ એક દ્વેષથી એક જણે પ્રમુખસાઈ મહારાજને ઝેર આપવા માટેનો પ્રયત્ન કર્યો અને વખતે ધર્મજીવન સમીને ઉકાળાની અંદર ઝેર નાખેલું ખ્યાલ આવી ગયો એટલે પ્રમુખસાઈ મહારાજ ઉકાળો પીવા જતા હતા ને એમણે તરત જ રોકી દીધા એટલે રક્ષા થઈ ભગવાને રક્ષા કરી અને ખબર પડી કે કોણે ઝેર નાખ્યું હતું એ ખબર પડી અને પ્રમુખસંઈ મહારાજ ધર્મજીવન સમીને રસિકભાઈ સેક્રેટરી આટલાને ખબર પડી ગઈ હવે પ્રમુખસંઈ મહારાજ તો કંઈ બોલ્યા નહીં પણ એ વખતે પ્રમુખસંઈ મહારાજે રસિકભાઈ સેક્રેટરીને ધર્મજીવન સ્વામીને નિયમ આપ્યો એ કે આ વાત આ પ્રસંગ આપણા ત્રણ સિવાય બીજા કોઈને ખબર પડવી જોઈએ નહીં બીજા કોઈને કહેવાનું નહીં કે આ વ્યક્તિ આવું કર્યું છે બિચારાને પછી એ મુશ્કેલી થાય અને પ્રમુખસંઈ મહારાજે સત્સંગની અંદર જીવનભર એને સાચવ્યો એને રાખ્યા સારી રીતે રાખ્યા અને વર્ષો પછી એ વ્યક્તિ પોતે દેહ છોડી દીધો એ દેહ છોડી દીધા પછી પણ પાંચ છ વર્ષ પછી ધર્મજીવન સ્વામીએ એકવાર સંતોની શિબિરની અંદર આ પ્રસંગ કહેવાની શરૂઆત કરીને પહેલાં તો પ્રમુખ સ્વાઈ મહારાજે ના જ પાડી દીધી કે આવું કંઈ બન્યું જ નથી પછી બધાએ કીધું કે ના વાત કરો એટલે ધર્મજીવન સ્વામી કહેવાનું શરૂ કર્યું ત્યારે પ્રમુખસાઈ મહારાજે ના જ પાડી દીધી સ્વામી કે કે એમણે જે સેવા કરી છે શાસ્ત્રીજી મહારાજના વખતમાં જે ભીડો વેઠ્યો છે સેવા કરી છે એની વાત કરો કે બીજી કંઈ વાત કરવા જેવી નથી તો જો સ્વામીએ બધું ઢાંકી દીધું તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ એ કેટલા નિર્માની છે એને કોઈ ગુણનું માન નથી પોતાના ગુણો કોઈ જાણે એવી પણ એમના મનની અંદર ઈચ્છા નથી તો શ્રીજી મહારાજપતિ અહીંયા એ કહે છે કે આ વૈરાગ્યનો ત્યાગનો પછી જ્ઞાનનો એ કોઈ પ્રકારનો અહંકાર એ અહંકાર ભગવાનને ગમતો નથી તો આપણે પણ કોઈ પ્રકારનો અહંકાર રાખવાનો નહીં આપણે જે કંઈ હોઈએ જે છીએ જેવા છીએ એવા દેખાવાનું એ મહારાજ પોતે આપણને શીખવે છે ઘણી વખત આપણને આ તો બહુ ઉચ્ચ કક્ષાની બધી વાત છે કે વૈરાગ્ય ત્યાગ જ્ઞાનનો અહંકાર લૌકિક અહંકાર બધા આવી જતા હોય છે ધન સંપત્તિ અથવા તો રૂપનું આવડતનું અથવા તો સારું મેનેજમેન્ટને બધું આપણે કરતા હોઈએ અને ઘણા બધાને સત્સંગ કરાવતા હોઈએ સારું કાર્ય કરતા હોઈએ અને આ બધું કરતા હોઈએ એ વખતે એનું માન આવી જતું હોય છે મોહન મહારાજે ખૂબ સુંદર વાત કરેલી એકવાર કે આ બધું અહંકાર આવે એના લીધે શું થાય ભગવાન એક લક્ષ્યના રહે ભગવાન બાજુથી આપણે ફંટાઈ જઈએ અને આપણા તરફ લક્ષ્ય થઈ જાય કારણ અહંકાર છે એ પોતા તરફ જ બધું કેન્દ્રિત કરે છે અને ભગવાન આખા બાજુમાં રહી જતા હોય છે એટલે જે કંઈ આપણને ભગવાનને આવડત આપી હોય સંપત્તિ આપી હોય જે કંઈ આપ્યું છે એ કેવળ ભગવાનની પ્રસન્નતા માટે ઉપયોગ કરવો પણ કોઈને બતાવવા માટે કે કોઈના સામું જોઈને આ બધું કરવું નહીં તો શ્રીજી મહારાજ એ બધું આપણને સમજાવે છે મહારાજ પછી એમાં કહે છે કે મોટી ખોટ કઈ બતાવે છે કે આ વૈરાગ્યનો જ્ઞાનનો ભક્તિનો અહંકાર હોય એ અહંકારથી કઈ ખોટ જાય છે એ બતાવે છે મહારાજ કહે છે કે આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય તેને માનની યોગ્ય કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દિનવચન બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે આ મોટી ખોટ બતાવી ચલો આપણે તો સત્સંગમાંથી પાછા પડીએ પણ એ કઈ રીતે પાછા પડીએ છીએ મહારાજ કહે છે કે ગરીબ હરિભક્તને નમાય નહીં અને એની આગળ પણ દિનવચન બોલાય નહીં શ્રીજી મહારાજ કહે છે કે એ મોટી ખોટ છે અને એને કરીને એ હરિભક્તોનું અંગ વૃદ્ધિ પામતું નથી મોહન સાહેબ મારે જે વાત કરેલી કે મહુવાની અંદર એક નાળિયેરી હતી એસી વરસ થયા પણ એની અંદર નાળિયેર આવતા નહોતા ફળ આવતા નહોતા શું કામ નહીં એમ આપણે વર્ષો સુધી સત્સંગ કરીએ પણ મોહન સાહેબ મારે કે જો માન હોય ને તો કોઈ ફળ આવે નહીં અંગ વૃદ્ધિ ના પામે સત્સંગની અંદર જે વધવું છે એ આપણે વધી શકતા નથી જે નિષ્કુળાન સ્વામીએ કહ્યું ને કે જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યું હું પણ છું કંઈ કામ ન રે ત્યારે કોણે વધ્યો કૂણ લેતા આશરો સુંદર શ્યામનો રે જ્યારે કરી દીનતા ત્યાગ અંગે લીધો અહંકાર ને રે ત્યારે મળ્યો માયાને લાગ ખરો કે જ્યારે આપણે પોતામાં ગુણ માન્યો અને હું કંઈક કામનો છું હું કંઈક છું આઈ એમ સમથિંગ એવું થયું તો સમજવાનું સત્સંગની અંદરથી આપણે પડવાના પડવાની નિશાની છે સત્સંગની અંદર તો દાસના દાસ થઈને રહેવાનું છે મહારાજે કીધું ગરીબ હરિભક્તને નમાઈને મોટી ખોટ બતાવી શ્રીજી મહારાજે અંતનું છવ્વીસમું વચનામૃત છે જે આપણે કીધું કે શું ન ગમે એ વાત કરી હવે એ જ વચનામૃતમાં મહારાજ પોતે શું ગમે એની પણ વાત કરે છે એમાં શ્રીજી મહારાજ પોતે કહે છે અને હવે જે ગમે તે કહીએ છીએ જે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે આમાં કીધું જ્ઞાની ભક્ત ભગવાનનો યથાર્થ મહિમા સમજે છે ભગવાનનું યથાર્થ મહિમા સમજે ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે એ પણ વાત કરી કે જ્ઞાની બ્રહ્મરૂપે વર્તે ભગવાનનો યથાર્થ મહિમા સમજે છે તો એ બે લક્ષણ છે એ ઉપરાંત પણ છે બીજી વાત કરે છે પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય ધર્મમાં દ્રઢ છે આત્માને ભ્રમરૂપ માને છે ભગવાનનો યથાર્થ મહિમા સમજે છે ભગવાનની અચળ ભક્તિ લેશ માત્ર પણ ચલાયમાન ન થાય એવી ભક્તિ કરે છે અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય સમજવા જેવી વાત આવે છે આટલું બધું પોતાનામાં છે અને છતાં સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ભગવાનનો નિશ્ચય છે ભગવાનના યોગમાં મોહન સાંઈ મહારાજના યોગમાં આવ્યો તો આપણે ગમે તેટલા ઉપર ગયા હોઈએ આધ્યાત્મિક દ્રષ્ટિએ કે લૌકિક દૃષ્ટિએ પણ ગમે તેટલા આપણે સત્તા સંપત્તિ કીર્તિ ગમે એટલું આપણું થયું હોય તો પણ શ્રીજી મહારાજ કે સત્સંગની અંદર કોઈ કાંઈ ન સમજતો હોય તો પણ તેને મોટો જાણે અને એની આગળ પોતે અતિ તુચ્છ જાણે પહેલાંને મોટો જાણે એટલું જ નહીં કે એની આગળ પોતે અતિશય તુચ્છ છે કાંઈ સત્સંગની અંદર પોતે છે જ નહીં એક રજતુલ્ય છે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં લેશ માત્ર પણ એ પોતાની સમજણનો કેફ ના જણાવે કે ભાઈ હું કંઈક છું એવું કંઈક બતાવે જ નહીં પોતે અતિશય તુચ્છ છે એ જ વાત એ લાવે વાત વાત કર્યાની અંદર પણ અંતના બારમા વચનોની અંદર પણ શ્રીજી મહારાજે પોતે વાત કરી મહારાજ કરામતની વાત કરે છે એની અંદર પણ શરૂઆતમાં એ જ કહે છે કે કલ્યાણી છું એને કોઈ પ્રકારનું માન ન રાખવું અને એની અંદર કહે છે જેને પોતાનું કલ્યાણી છું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં જે હું કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં અને હવે જે કહે છે મારે જે કીધું ગરીબ હરિભક્તને નમાઈની એ મોટી ખોટ છે એ કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું ગરીબ સત્સંગી એટલે સ્વભાવે કરીને ગરીબ અને સંપત્તિએ કરીને પણ ગરીબ હોય એટલે કે સામાન્ય હોય એના પણ શ્રીજી મહારાજ કે દાસાનું દાસ થઈને રહેવું તો જો આ હદ સુધી શ્રીજી મહારાજ આપણને લઈ જવા માગે છે પ્રથમનો અઠ્ઠાવનનું વચનાઉ આગળ આવશે એની અંદર પણ શ્રીજી મહારાજ પોતે આ જ વાત કરે છે કે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે ભગવાન હોય એના દાસ એટલે કે ભક્તો એના ગુલામ થઈને રહેવાનું દાસાનો દાસ નહીં દાસના પણ ગુલામ એ શ્રીજી મહારાજ થઈ જ રહેવાની વાત કરે છે માહન મહારાજે પોતે ત્યાં દારે સ્લમની અંદર હતા બે હજાર ઓગણીસમાં એ વખતે એક દિવસ બહુ જાજીવાડ સુધી બધાને પગે લાગી રહ્યા અરે સ્વામીને પૂછવામાં આવેલું સ્વામીને કીધું કે સ્વામી બધાને પગે લાગે મહંતસાઈ મહારાજ કે બહુ મજા આવે બધાને દાસ થવાની પછી એકવાર પૂછ્યું તારે કીધું કે સ્વામી કે કે દાસ થવાની અંદર મજા આવે એટલે બધાએ કીધું કે સ્વામી એમાં શું મજા આવે દાસ થવામાં કંઈ મજા આવે મોહન સાંઈ મહારાજ કે એક હરિભક્તના દાસ થાવ તો એક કરોડ રૂપિયા મળે બીજા હરિભક્તના દાસ થવું તો બીજા કરોડ મળે અને આટલા બધાના દાસ થવું તો કેટલા કરોડો રૂપિયા થયા કે નહીં એટલે બધાએ વાત કરી સંતોએ કે સ્વામી વાત સાચી પણ પેલામાં રૂપિયા તો છે ને દેખાય કે કરોડ રૂપિયા મળ્યા આમાં કંઈ દાસ થાવ હું એક જણનો દાસ થઉં મને કંઈ દેખાતું નથી બીજાનો દાસ થઉં તો કંઈ દેખાતું નથી મને કંઈ મળ્યું પહેલાંમાં તો દેખાય કરોડો રૂપિયા મળે ભાંસાઈ મહારાજ કે ભગવાનનો રાજીપો થાય કેટલી મોટી વાત કહેવાય એમ કરીને પેલી પંક્તિ બોલાવી નિષ્કુળાન સ્વામીએ જે લખ્યું શ્રીજી મહારાજે કહ્યું એ જ પંક્તિ નિષ્કુળાન સ્વામીએ લખેલી છે કે દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં દાસના પણ દાસ થઈને રહે શ્રીજી મહારાજ કહે છે કે એની જ ભક્તિ હું સાચી માનું છું બીજા જે કરે છે ઘણું બધું કરે પણ મહારાજ સુધી કંઈ પહોંચે નહીં અને જે દાસનો દાસ થઈને થોડું પણ કરે એને ભક્તિ માને છે અને સાચી ભક્તિ માને છે અને બીજું એટલું જ નહીં મહારાજ કહે છે કે રાચી છે તેના રંગમાં એમાં રસબસ થઈ જાય શ્રીજી મહારાજ એની અંદર એ ભક્તની અંદર રસબસ થઈ જાય મોહનસંઈ મહારાજ કે આ તો અબજો રૂપિયા કરતાં પણ અધિક થયું કે નહીં પછી કહ્યું સંતોએ કે બાપ સ્વામી વાત સાચી કે અબજો રૂપિયા કરતાં અધિક છે પણ આ મનાય એવું નથી મોહનસાઈ મહારાજ કે મના એવું નથી માન્યા વગર છૂટકો પણ નથી એટલે ગમે તેમ કરીને આપણે દાસના દાસ છીએ એ માનવાની વાત મહારાજ પોતે અહીંયા કરે છે કે ગરીબ હરિભક્તને નમાય નહીં એ મોટી કોટ છે અને એની આગળ દિનવચન બોલાય નહીં આપણે ઘણી વખત કેવું અહંકારો હોય ને એટલે જેને તેને કંઈ ગણીએ નહીં કોઈ ગણતરીની અંદર આવે જ નહીં આપણી અંદર કંઈક આવડત હોય બુદ્ધિ હોય શક્તિ હોય સારામાં સારું મેનેજમેન્ટ કરી શકતા હોય આ બધી તો લૌકિક આવડત છે એ તો ભગવાનની આપેલી છે તેમ છતાં પણ એનો અહંકાર હોય ને તો કોઈ વ્યક્તિને ગણે નહીં પછી એને કોઈ વ્યક્તિને એની પાસે જવું હોય કંઈક સૂચન કરવું હોય ને તો કંઈ સૂચને કરી શકે નહીં કારણ કે એ પોતે પોતાના તોરમાં જ હોય એને એમ જ હોય કે મને બધી ખબર છે મને બધું જ આવડે છે પણ આ સત્સંગની અંદર તો આપણે દાસના દાસ થઈને રહેવાનું છે ગમે એટલી બુદ્ધિ હોય શક્તિ હોય આવડત હોય ગમે એટલા માણસોને સત્સંગ કરાવતા હોય ગમે એટલું કરાવતા હોઈએ પણ સત્સંગની અંદર તો આપણે કંઈ જ નથી આપણું અસ્તિત્વ જ નથી એમ માનવાનું છે પ્રથમના અઠ્યાવીસમાં વચનાઓની અંદર બે પ્રકારની વાત કરી છે કે જેને અસદ વાસનાઓએ શું સમજે મારે જ કહે કે સર્વે સત્સંગી તો અણસમજું છે અને હું સમજું છું એમ માને તો મહારાજ શું કે અર્ધબળ્યા કાસ્ટની જેમ ધૂંધવાયા કરે સુખ સત્સંગની અંદર ક્યારે આવે નહીં અને બીજો પેલો છે એને સર્વે સત્સંગીને સમજુ સમજે ને પોતાને અણસમજુ સમજે પોતાને અતિશય તુચ્છ સમજે તો સત્સંગની અંદર દિન પ્રતિદિન એ વૃદ્ધિ પામતો જાય છે એટલે સત્સંગની અંદર જો આગળ વધવું હોય તો શ્રીજી મહારાજે આ રીતની વાત એ આપણને સમજાવી છે કે દાસના પણ દાસ થઈને રહેવાનું પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર પણ મહારાજે કીધું કે દાસ થવાનો નિત્ય એ અભ્યાસ રાખવો બીજી વાત મહારાજે પોતે કરી કે એ મહારાજે કીધું ગરીબ સત્સંગીને નમાય નહીં શ્રીજી મહારાજ કહે છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં પાંચ વાર કરતો હોય હવે પાંચ વખત એકાંતિક ધર્મની વાત કરતો હોય કે સાંભળતો હોય હવે પાંચ ટાઈમની કથા જ નથી થતી માંડ મન ક્યાંક થાય છે એ પાંચ ટાઈમની કથા થતી હોય એની અંદર પણ સામાન્ય વાતની એકાંતિક ધર્મની જ હાઈ લેવલની વાતો સાંભળતો હોય પછી કહે છે કે વાતનો અભ્યાસ રાખતો હોય જે પછી વાત થાય પછી ભૂલી જાય નહીં એનો અભ્યાસ રાખે નિરંતર ધ્યાન કરતો હોય અખંડ ધ્યાન પણ કરતો હોય વાત સાંભળીને પછી મૂકી દે નહીં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે અને પછી કે મુક્ત મુનિને રામદાસ સ્વામી જેવા સંતો સમાગમ કરતો હોય હવે મોહન મહારાજ કે આમાં શું બાકી રહે આટલું બધું કરતો હોય પણ આટલું બધું કરતો હોય તો પણ શ્રીજી મહારાજ કહેશે કે મુક્ત મુનિ અને રામદાસ સ્વામી જેવા સંતનો સમાગમ કરતો હોય પણ સંત હરિભક્તને નમે નહીં આટલું બધું કરે છે પણ સંત હરિભક્તને નમે નહીં તો એ સત્સંગમાં રહેતો થકો અસુર છે ભક્તય નહીં સામાન્ય ભક્તય નહીં કનિષ્ઠ ભક્ત નહીં શ્રીજી મહારાજે તો અસુર જ કહી દીધો સત્સંગમાં રહેતો થકો ભલે સત્સંગમાં રહેશે પણ અસુર છે એટલે કે જે બધા રાક્ષસોની જે બધી વાત કરીને એવો અસુર શ્રીજી મહારાજે એને કહી દીધો જો નમતો નથી નમે તે પ્રભુને ગમે છે એટલે સત્સંગની અંદર તો નમતા જ રહેવાનું નમંતી વૃક્ષા જે વૃક્ષ છે એ નમે છે જ્યારે ફળ આવે એમ નમે જેમ સત્સંગની અંદર જેમ જેમ આપણે આગળ વધીએ એમ નમતા જઈએ તો સમજવાનું કે સત્સંગ સાચી રીતે આપણે કર્યો છે શ્રીજી મહારાજે બીજી વાત કરી શ્રીજી મહારાજ કે એક દિવસનો પણ હરિભક્તો હોય અને સ્વામિનારાયણનું નામ લેતો હોય એના પણ મન કર્મ વચને દાસ થઈને રહેવું એક જ દિવસનો હરિભક્ત છે અને સ્વામિનારાયણનું નામ લેશે તો પણ મહારાજ કે જેને મન કર્મ વચને દાસ થઈને રહેવું એની આગળ દિનવચન બોલવું તો આવી રીતે જે હોય તો શ્રીજી મહારાજ કે એ વૃદ્ધિ પામતો જે આવો ન હોય એ હરિભક્તનું અંગ વૃદ્ધિ પામે ને પછી મહારાજ પોતે સલાટનો દ્રષ્ટાંત આપે છે કે સલાટ એટલે કૂવો ખોદવા વાળો કે જેને ખબર પડે કે ભાઈ અહીંયા પાણી કેટલું થશે એવી ખબર પડે હવે કૂવો ખોદાતો હોય અને એની અંદર પથ્થર આવે એમાં સૌરાષ્ટ્રની અંદર તો વિશેષ બધા પથ્થર આવે તો પથ્થર આવે એમાં પથ્થર પોલો બોલે રણકે પોલો બોલે તો પછી સલાડ કેક એમાં પાણી ખૂબ થશે પણ પથ્થર જો ખોદતો હોય એની અંદર જો રણકે અને તિખારા જરે એ તિખારા ઝરે તો સલાડ કેક બી આમાં બહુ પાણી થશે નહીં શ્રીજી મહા દ્રષ્ટાંત આપીને કે એમ જે હરિભક્તો હોય એ પોલાણવાળો એટલે કે પોચો હોય એટલે કે નમ્રો હોય તો એની અંદર પાણી ઘણું થાય એટલે કે એની અંદર ગુણો બીજા આવીને નિવાસ કરીને રહે અને જે રણકે તો સમજવાનું કે પછી આની અંદર કંઈ ગુણો આવશે નહીં સન સમીપતે વાત કરતા કે રણકે એટલે શું કે જ્યારે આપણને મોટા પુરુષ અથવા તો આપણા ઉપરી કોઈ હોય એ આપણને કંઈક કહે અને એ વખત કહે કે હું નહીં કરું મારાથી નહીં થાય તો સમજવાનું સન સામે કે આ પાણો રણક્યો એટલે એની અંદર ગુણ નહીં આવે દ્રષ્ટાંત આપતા કે સેના વખતની અંદર એક વ્યક્તિ પોતે આવ્યા અને એણે પોતે શરૂઆતમાં આવ્યા ને ત્યારે પૂરી શું એ ખબર નહોતી ફણેણી ફણેણી જેવું કે કહેતા હતા કે ભાઈ આ પૂરી ખબર નહીં આમ ફૂલે એટલે એને ખબર ના પડી કાં તો ફણેણી ફણેણી જેવું છે અને આખો અન્કુટ કરતા થઈ ગયા એટલી બધી આવડત આવી અને એકવાર પછી રઘુરજી મહારાજ પોતે બધા આચાર્ય મહારાજ અને વખતે સાથે જાય વિચરણની અંદર ત્યારે આવું મગજના પ્રસાદને બધું લઈ જવાનું નહોતું પણ એની જગ્યાએ પતાશા લઈ જતા એટલે સ્વામીએ કીધું કે રઘુવીરજી મહારાજ આવ્યા છે ને વિચરણમાં બધે જવું છે તો તમે પતાશા પાડી આપો તો હું પતાશા પાડવા આવ્યો છું હું પતાશા પાડવા આવ્યો નથી તો આ પાણો રણક્યો કહેવાય એની અંદર કોઈ દિવસ ગુણ આવે નહીં અને તો જો દિન થાય દાસ થાય એની અંદર જ એ ગુણ આવે છે તો શ્રીજી મહારાજ અહીંયા આપણને આ મોટી ખોટ એ બતાવે છે પાણો રણકે તો મહારાજ કહે છે કે એટલા માટે નિર્માની ભક્તમાં એ જેવા ગુણ આવે એવા બીજાની અંદર આવે નહીં અને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ તેને અભિમાને કરીને અટંટ થવું નહીં અટંટ ન થઈએ દાસ થઈએ તો શ્રીજી મહારાજ કે ભગવાન પ્રસન્ન થઈને હૃદયની અંદર નિવાસ કરે છે એટલે આપણે જે કંઈ કરીએ એ કેવળ દાસના દાસ થઈ અને ભગવાનને પ્રસન્ન કરવા માટે મોહન સાઈ મહારાજને પ્રસન્ન કરવા માટે કેવળ રાજીબાના વિચાર સાથે થોડું કરીએ પણ એક રાજીબાના વિચાર સહિત કરીએ તો ભગવાનને સંત ઘણું માની લેતા હોય છે પણ જો કોઈને બતાવવા માટે દેખાવની ભક્તિ કરીએ એ ભગવાનને ગમતું નથી તો શ્રીજી મહારાજ અહીંયા એ વાત કરે છે બહુ ઉચ્ચ કક્ષાની બધી વાતો મહારાજે કરી છે પછી આગળ પણ શ્રીજી મહારાજ હજુ માનનું ખંડન તો બાકી કરે જ છે એ બીજો પ્રશ્ન મુક્તાન સાંઈ પૂછે છે એની વાતો આપણે આગળ ઉપર જોઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય